કેમ છો મિત્રો, કલ્પનાના કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે ભરેલા મરચાના ભજીયાની રેસીપી લઈને આવી છું. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા ભરેલા મરચાના ભજીયાનું અચારી બટાકાના સ્ટફિંગ સાથે અને ખીરા બનાવવાની અને ભજીયાને તળવાની પરફેક્ટ રીતથી આજે આપણે ભજીયા બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે એને ગમે ત્યારે ખાઈ શકો છો. તો ચાલો બનાવી લઈએ ભરેલા મરચાના ભજીયા. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. મરચાના ભજીયા બનાવવા માટે મેં અહીં મરચા લીલા લઈ લીધા છે. મરચાની પસંદગી તમારે એકદમ તાજા, ગ્રીન, જાડી છાલવાળા અને મોડા મરચાની પસંદગી કરવી. મરચાને આપણે આ રીતે વચ્ચેથી કટ આપી દઈશું અને એની અંદરની બધી નસો અને એના બીયા કાઢી નાખીશું, જેથી એની તીખાશ ઓછી થઈ જાય. આ જ રીતે બધા જ મરચાને આપણે કટ કરીને સાફ કરી લઈશું. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારા મરચાના ભજીયા તીખા થઈ જશે અને ખાવામાં બીયા પણ આવશે. જુઓ, આપણા બધા જ મરચા સરસ ક્લીન થઈ ગયા છે. હવે એને સાઇડમાં મૂકી દઈશું અને આપણે સ્ટફિંગ બનાવી લઈએ. સ્ટફિંગ બનાવવા માટે મેં એક પેનને ગરમ કરી લીધું છે. એમાં એક મોટી ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે અચારી મસાલાથી એનો વઘાર કરીશું. એના માટે મેં અહીં અડધી ચમચી રાઈ લઈ લીધી છે. અડધી ચમચી જીરું નાખીશું. અડધી ચમચી લીલી વલિયારી નાખીશું અને 5 ચમચી કલોંજી એટલે કે ડુંગળીના બી અથવા નીકેલા સીડ જેને કહેવામાં આવે છે એ નાખીશું. અથાણામાં આનો ટેસ્ટ સરસ આવતો હોય છે. અને 1 ચમચી મેં અહીં ધાણાને અધકચરા વાટી લીધા છે એ નાખીશું. 1 લાલ મરચું નાખીશું અને વઘારને સરસ સોતે થવા દઈશું. આ વઘાર જ્યારે થતો હોય છે ત્યારે એની ફ્લેવર ખૂબ જ આવે છે. વઘાર સરસ સોતે થઈ જાય ત્યારબાદ એમાં 5 ચમચી હિંગ નાખીશું અને એને પણ સરસ મિક્સ કરી નાખીશું. તમે આ સ્ટેજ પર મેથી પણ નાખી શકો છો. અને ત્યારબાદ એમાં હું 1 મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ નાખીશ અને એને પણ આપણે 1/2 મિનિટ માટે સોટે કરી લઈશું. ત્યારબાદ 1/2 ચમચી હળદર નાખીશું. 1 નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને 1 નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને બધા જ મસાલાને સરસ મિક્સ કરીને સોતે કરી લઈશું. મસાલો સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ મેં અહીં 3 નાના બટાકા બાફીને મેસ કરીને લીધા છે એ નાખીશું અને બધું જ સરસ મિક્સ કરી લઈશું. જો તમારી પાસે બાફેલા બટાકા રેડી હોય તો આ મસાલો બનાવતા ફક્ત 5 મિનિટ લાગે છે. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1 નાની ચમચી કસૂરી મેથી નાખીશું અને કસૂરી મેથીને હાથથી આ રીતે મસળીને નાખીશું. કસૂરી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બધું સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ કરીને આપણે 1 મિનિટ માટે એને કૂક કરી લઈશું. જુઓ મિત્રો, આપણો મસાલો સરસ રેડી થઈ ગયો છે. હવે એમાં 1/2 લીંબુનો રસ નાખીશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર તમે ચાહો તો ગરમ મસાલો પણ નાખી શકો છો, પણ આપણા અચારી મસાલાના ટેસ્ટ સાથે એ ખૂબ જ સરસ લાગે છે. અને હવે એમાં 2-3 મોટી ચમચી લીલા ધાણા સમારેલા નાખો. ગેસની ફ્લેમ ઓફ કરી દો. આપણો મસાલો રેડી થઈ ગયો છે. એને આપણે 1 પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડો થવા દઈશું. સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ખીરાની તૈયારી કરી લઈએ. એના માટે મેં 1 બાઉલ લઈ લીધો છે અને એમાં આપણે 1 કપ ચણાનો લોટ લેવાનો છે. ઝીણો ચણાનો લોટ એટલે કે બેસન લીધો છે. અને ત્યારબાદ મેં 2 ચમચી ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ નાખવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી થશે. અને બંને લોટને સરસ મિક્સ કરી લો. લોટ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં મસાલા કરી લઈએ. એના માટે સ્વાદ મુજબ મીઠું નાખો. 5 ચમચી હળદર નાખો અને 5 ચમચી હિંગ નાખીશું અને મસાલા અને લોટને સરસ મિક્સ કરી લઈશું. લોટ અને મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ મેં 1 ગ્લાસ પાણી લીધું છે અને થોડું પાણી નાખીશું અને હેન્ડ મિક્સરથી આપણે એકદમ ગાંઠા વગરનું, એકદમ સરસ, બહુ ઘાટું નહીં અને બહુ લિક્વિડ નહીં એવું ખીરું રેડી કરવાનું છે. જુઓ મિત્રો, આપણું ખીરું સરસ રેડી થઈ ગયું છે. એના માટે 1/2 ગ્લાસ પાણીની જરૂર પડી છે.
હવે ચમચી પર કોટ થઈ જાય એવું તમારું ખીરું હોવું જોઈએ. જુઓ, તમારું ખીરું ચમચી પર સરસ કોટ થઈ જવું જોઈએ. ખીરાને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે મરચાંમાં આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે એ ભરી દઈશું. એના માટે લગભગ 1.5 થી 2 ચમચી જેટલું સ્ટફિંગ એક મરચાંમાં સરસ ભરવાનું છે. મરચાં તમારા એકદમ સરસ ફૂલેલા ભરેલા હોવા જોઈએ, સેજ પણ એમાં ગેપ ના હોવું જોઈએ. તમે જોઈ શકો છો મેં એકદમ પ્રોપર મરચાં ભર્યા છે, જુઓ, અને એકદમ ફૂલેલા છે. આ જ રીતે મેં બધા જ મરચાં ભરીને રેડી કરી લીધા છે, તમે જોઈ શકો છો. જુઓ છે ને, એકદમ સરસ. એને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે જે ખીરું બનાવ્યું હતું એને આપણે ફરી એક વખત સરસ મિક્સ કરી લઈશું અને એમાં 1/8 બેકિંગ સોડા નાખીશું. બેકિંગ સોડા નાખવાથી આપણા ભજીયા એકદમ સોફ્ટ બનશે. 1 નાની ચમચી તેલ નાખીશું અને 1 ચમચી પાણી નાખીને બેટરને એટલે કે ખીરાને સરસ મિક્સ કરી લેવાનું છે. એક જ સાઈડ ફેટીને આપણે ખીરાને વધુ સોફ્ટ કરી લેવાનું છે. બેકિંગ સોડા આટલો જ નાખવાનો છે, જો તમે વધારે નાખશો તો તળતી વખતે લાલ થઈ જશે. હવે મેં એક પ્લેટમાં 1/2 કપ બેસન લઈ લીધો છે અને એમાં જે આપણે મરચાં રેડી કર્યા છે એને આ રીતે કોટ કરી લેવાના છે. આમ કરવાથી જ્યારે તમે એને ખીરામાં ડીપ કરશો તો ખીરું એકદમ સરસ એના પર કોટ થઈ જશે, જુઓ. અને ત્યારબાદ એને ખીરાને આ રીતે ડીપ કરીને આપણે તળી લઈશું. આ રીતે કરવાથી મરચાં પર સરસ ખીરાનું કોટિંગ થઈ જાય છે. જુઓ, હવે હું બધા જ મરચાંને આ રીતે થોડું થોડું કોટિંગ કરી લઉં છું. બેસનનું, સૂકા બેસનનું જ કોટિંગ અને વધારે પડતું પણ નથી કરવાનું. બસ જરાક જરાક એના પર કોટિંગ થઈ જાય. જો વધારે હોય તો એને હાથથી કાઢી દો અને આ રીતે બધા જ મરચાં રેડી કરી લો. હવે આપણે મરચાંને તળી લઈએ. તળવા માટે મેં મીડિયમ ફ્લેમ પર તેલને ગરમ કરી લીધું છે અને મરચાંને આપણે ખીરામાં ડીપ કરીને તેલમાં નાખી દઈશું. તેલ તમારું બહુ ગરમ ના હોવું જોઈએ, નહીં તો મરચાં એકદમ લાલ થઈ જશે. અને બેકિંગ સોડાનું પ્રમાણ પણ આટલું જ હોવું જોઈએ, જો વધારે હશે તો એ પણ લાલ થઈ જશે. જુઓ, આ રીતે ડીપ કરીને આપણે તેલમાં નાખીશું અને મરચાંને આપણે ટર્ન કરતાં સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. આપણે લાલ નથી કરવાના, બસ એનો કલર સરસ જરાક તળાઈ જાય, થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. એને બસ આ રીતે ફેરવતા રહેવાનું છે અને ફ્રાય કરતા રહેવાનું છે. તો મિત્રો, છે ને એકદમ સરળ મરચાના ભજીયા બનાવવાનું. જુઓ મિત્રો, આપણા મરચાં સરસ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે એક ટીશ્યુ પેપરવાળી પ્લેટમાં કાઢી લઈશું જેથી વધારાનું ઓઇલ ટીશ્યુ શોષી લે અને આપણા મરચાં એકદમ આપણને કોરા મળે. તો મિત્રો, તૈયાર છે આપણા ગરમાગરમ ભરેલા મરચાંના ભજીયા. તમે જોઈ શકો છો, છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા. અને જુઓ, એકદમ ખીરાનું પ્રોપર એનું કોટિંગ થયું છે અને તળાયા પણ મસ્ત છે. હવે ભજીયાને વધુ ટેસ્ટી બનાવવા માટે એના પર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ચાટ મસાલો નાખવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, હવે હું તમને એક ભજીયું કટ કરીને પણ બતાવું છું. બેસનનું ઉપરનું કોટિંગ અને અંદરનું સ્ટફિંગ એકદમ પ્રોપર છે. કટ કર્યા પછી તમે જોઈ શકો છો, જુઓ, એકદમ સ્ટફિંગ એકદમ સરસ છે અને ઉપરનું જે કોટિંગનું લેયર છે એ પણ એકદમ પરફેક્ટ છે. અચારી બટાકાના સ્ટફિંગની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. આ ભજીયા સાથે લીલી ચટણી અને તીખી ચટણી સાથે સર્વ કરો. મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારો વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ.